નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના સંભાવનાના 3 વિડીયો શીખ્યા. એમાં સંભાવનાની વ્યાખ્યા, સંભાવનાનો જુદો જુદો ઇતિહાસ જાણ્યો. એના પછી બીજા વિડીયોમાં પણ આપણે કેટલાક દાખલા શીખ્યા અને ત્રીજા વિડીયોમાં આપણે એના હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન પણ શીખ્યા છીએ. તો મિત્રો, થોડું સંભાવનાને ફરીથી એક વખત યાદ કરી લઈએ. સંભાવના એટલે શક્યતા, મોટે ભાગે તક એવું કહી શકાય છે. અને સંભાવનાનો ઉપયોગ 17મી સદીમાં ફર્મી કરેલો છે. એના પછી સંભાવનાની વ્યાખ્યા 1795માં પિયર સિમોન લાપાસે આપેલી છે. અને સંભાવના છે એ સંભાવનાની અંદર આપણે જાણીએ છીએ મિત્રો કે ઘટના ઈ હોય તો ઈની સૈદ્ધાંતિક સંભાવના આપણે પીઈ ઓફ ઈ વડે લખી શકાય. અને સંભાવના શોધવાનું સૂત્ર થાય છે પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. સંભાવના વિશે આપણે એવું પણ જાણીએ છીએ કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી 1ની વચ્ચે હોય છે. સંભાવના છે એ સંભાવના ક્યારે 0 કરતાં ઓછી એટલે માઇનસ હોતી નથી અને 1 કરતાં વધારે પણ હોતી નથી. ગઈકાલે મેં તમને એક પ્રશ્ન મૂક્યો હતો, એમાં કેટલાક વિદ્યાર્થીઓ મૂંઝવણ કરી હતી કે નીચેને મતી કઈ સંભાવના શક્ય નથી. જે પ્રશ્ન તમને મૂક્યો હતો એનો પ્રશ્નનો જવાબ અહીં આપણે આ થિયરી ઉપરથી આપી શકાય. પ્રશ્ન આ પ્રમાણેનો હતો, નીચેને મતી કયા વિકલ્પની ઘટના સંભાવના ન હોઈ શકે. ચોપડીનો સ્વાધ્યાયનો પ્રશ્ન હતો. એમાં ઓપ્શન એમાં છે 2/3, ઓપ્શન બીમાં છે -1.5, ઓપ્શન સીમાં છે 15%, ઓપ્શન ડીમાં છે 0.7%. તો કયો જવાબ આવે? ઘણા વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને પૂછ્યું હતું કે સાહેબ આમાં શું જવાબ આવશે. તો આનો જવાબ સંભાવનાની વ્યાખ્યા ઉપરથી આપણે આપી શકીએ કે સંભાવના 0 અને 1ની વચ્ચે હોય છે. એટલે અહીં આપણે 2/3 છે, છેદ મોટો છે, એટલે એ અપૂર્ણાંક છે એ શુદ્ધ અપૂર્ણાંક થાય એટલે 0 અને 1ની વચ્ચે આવશે, એ શક્ય છે. હવે અહીં તમે દેખો -1.5 પ્લસ પણ સંભાવના ન હોઈ શકે, કારણ કે 1.5 એક કરતાં વધી જાય અને પાછી માઇનસ આપી છે. કારણ કે સંભાવનાની વ્યાખ્યામાં એવું સ્પષ્ટ છે કે સંભાવના ક્યારેય ઋણ હોઈ શકે નહીં, એટલે આ તમારો જવાબ ખોટો છે -1.5. તમે કહેશો કે 15% કેમ શક્ય છે? 15% હવે ટકામાં આપી છે તો ટકાની સંભાવના હોય તો મિત્રો જરાક કાચું કામ લઈ અને હું તમને શીખવું છું કે 15% છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો ટકાની નિશાની દૂર કરવી હોય ત્યારે છેદમાં કેટલા મૂકવા પડે? 1000. કેટલા મૂકવા પડે? 1000. તેની સંભાવના થઈ 0.15, જે શક્ય છે. અને એના પછી ચોથો ઓપ્શન છે 0.7, એ પણ શક્ય છે. એટલે તમારો જવાબ બી -1.5 આવે છે. એટલે આ પ્રકારના પ્રશ્નો છે એ પ્રશ્નો પણ આપણે પૂછી શકાતા હોય છે. એટલે તમે સંભાવના છે સંભાવનાની થિયરી બરાબર મિત્રો સમજશો તો આ પ્રકારના જવાબ આપી શકશો. પછી થોડું આગળ રિવિઝન કરીએ કે આપણે જાણીએ છીએ કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય છે. તો ચોક્કસ ઘટનાના કેટલાક ઉદાહરણ જોઈએ તો કે જે જન્મે છે તે મરે છે, રવિવાર પછી સોમવાર આવે છે. આવી વિવિધ પ્રકારની ઘટનાઓ છે જેને ચોક્કસ ઘટના કહેવામાં આવે છે, એની સંભાવના 1 થાય છે. અને અશક્ય ઘટના એની સંભાવના 0 થાય છે. દાખલા તરીકે સૂર્ય પશ્ચિમ ઉગે છે, એપ્રિલ પછી માર્ચ મહિનો આવે છે, આપણે ઊંધું વિધાન લીધું. 100 ગુણમાંથી 101 ગુણ આવવાની સંભાવના એ અશક્ય ઘટના છે અને એની સંભાવના 0 થાય છે. આ બધું આપણે સંભાવનામાં ભણ્યા છીએ બરાબર. અને સંભાવનાની અંદર આપણે પૂરક ઘટના વિશે પણ ભણ્યા છીએ કે ઘટના કોઈ પણ છે ઈ ઉદ્ભવે એની સંભાવના પીઈ હોય તો ઈ ન ઉદ્ભવે તો એની સંભાવના પીઈ 12 કહેવામાં આવે છે. અને સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવના બંનેનો સરવાળો હંમેશા 1 થાય છે. આ પણ સૂત્ર આપણે યાદ રાખીએ છીએ બરાબર. તો આ પ્રકારના કેટલાક દાખલા મેં તમને શીખવ્યા છે જે તમે બરાબર શીખ્યા હશે. બાજીપાનાનો દાખલો લઈને મેં તમને બરાબર ડિટેલમાં શીખવાડ્યું હતું કે બાજીપાના, ગંજીપાના પાના, 52 પાનામાં કેવા કેવા પ્રકારના પાના હોય, રંગ ઉપર હોય તો કેવા કહેવાય, અને કાળીનું પત્તું, લાલનું પત્તું હોય તો કેવા પત્તા કહેવાય, એના વિશે પણ આપણે શીખ્યા છીએ. એનો દાખલો પણ મેં તમને શીખવ્યો હતો જે તમે ગણ્યો હશે. પછી એક થેલાની અંદર 3 લાલ અને 5 કાળા દડા છે એ પણ આપણે, એના સંભાવના પણ આપણે શીખ્યા છીએ. પછી તીર આધારિત પણ દાખલો છે એ પણ શીખ્યા છીએ. તો આ પ્રકારના દાખલાઓ શીખ્યા પછી હવે મિત્રો આજથી આપણે થોડા નવા દાખલા લઈએ જે પણ તમે ધ્યાનપૂર્વક સમજવાની કોશિશ કરજો. તો આપણે આજના દાખલા તરફ વધીએ. અહીં તમે થોડું ધ્યાન આપજો બરાબર. તો અહીં મારી બંને નોટ તૈયાર છે. એક છે આ મારી છે ફેર નોટ છે, આ મારી રફ નોટ છે
બરાબર. તો બંને નોટના આધારે આપણે કેટલાક દાખલા છે એ દાખલા સમજવાની કોશિશ કરીશું, તો તમે બરાબર ધ્યાન આપશો. ચલો પહેલો દાખલાની રકમ આપણે સમજીએ કે સવિતા અને હમીદા બંને મિત્રો છે, જન્મદિવસ જુદા જુદા હોય. એ પહેલી સંભાવના શું માગી છે, એક કરીને લખેલું છે કે જન્મદિવસ જુદા જુદા હોય. બીજામાં શું માગ્યું છે, જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થાય. છે ને કન્ફ્યુઝનવાળો પ્રશ્ન, કોઈ રકમ નથી, કોઈ રકમ નથી ને આપણે સંભાવના શોધવી છે. અને કૌંસમાં સ્પષ્ટતા કરી છે કે લીપ વર્ષ અવગણવું. હવે આ પ્રકારના દાખલાની અંદર આપણે થોડું નોલેજ આપણને એટલું હોવું જોઈએ કે અહીં વર્ષની વાત કરી છે, તો વર્ષ છે તો વર્ષના દિવસ કેટલા થાય, એક વર્ષ છે એક વર્ષના દિવસ કેટલા, લીપ વર્ષ ગણવાનું નથી. કેમ નથી ગણવાનું, કારણ કે કૌંસમાં સ્પષ્ટ સૂચના આપી છે. તો કુલ શક્ય પરિણામ અહીં કુલ શક્ય પરિણામ એક વર્ષના દિવસ એટલે 365 થાય છે. હવે અહીં આપણે ઘટના એ લઈએ, પહેલાં તો કુલ પરિણામ કેટલા છે, હંમેશા સંભાવનામાં પહેલાં કુલ કેટલા છે, કુલમાંથી પછી દરેક ઘટના જુદી જુદી ધારી અને એના સંભાવના આપણે શોધવી પડે છે. તો આપણે હવે લઈએ છીએ, પહેલું છે ઘટના એ, જન્મદિવસ જુદા જુદા હોય, તો કે સવિતા અને હમીદા ના જન્મદિવસ જુદા જુદા હોય તે ઘટનાની સંભાવના છે. પહેલા તો શું કરવાનું, જે ઘટના શોધવાની છે એ ઘટનાને આપણે નામ આપી દઈએ, ઘટના એ આપીએ. હવે ઘટના એ આપ્યા પછી હવે શું કરવાનું, એ ઘટનાના પરિણામો લાવીશું. તો ઘટના એ ઉદ્ભવવાના શક્ય પરિણામો અથવા પ્રયત્નોની સંખ્યા. તો હવે ઘટના એ ઉદ્ભવવાના શક્ય પરિણામો, હવે અહીં આપણે 365માંથી બંનેના જન્મદિવસ જુદા જુદા હોય, તો જુદા જુદા હોય એટલે કે 365માંથી એક ક્યારે હોય, એક જ જેવો વર્ષમાં એક જ એવો દિવસ હશે કે બંનેનો જન્મદિવસ એક જેવો હોય. તો જો એક દિવસ એક જેવો હોય તો બાકીના દિવસો જુદા થાય. તો બાકીના દિવસો છે આપણે સમજી શકીએ જરાક રફ વર્કમાં કે 365 દિવસ છે એમાંથી એક દિવસ એવો હશે કે બંનેના જન્મદિવસ સમાન હોય. તો 365માંથી એક માઇનસ કરો તો બાકીના વધ્યા 364 દિવસમાં એમનો જન્મદિવસ જુદો જુદો હશે. ખ્યાલ આવે છે ને, 365માંથી એક દિવસ છે એક દિવસ એવો હશે કે એમનો જન્મદિવસ સમાન હોય, તો એ દિવસને બાદ કરીએ વર્ષમાંથી તો બાકીના દિવસો છે 364 થશે. તો 364 દિવસની અંદર એમના જન્મદિવસ છે એ જન્મદિવસ કેવા થશે મિત્રો, જુદા જુદા થશે. તો અહીં આપણે ઘટના એ ઉદ્ભવવાની અંદર શું પૂછ્યું છે કે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તો એના પરિણામોની સંખ્યા થશે 364. હવે સંભાવનાનું શોધવાનું ઘટના પી ઓફ એ, તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 364, કુલ પરિણામ થશે 365. અહીં છેદ ઉડતા નથી તો આપણે આને જવાબ લઈ લઈશું, છેદ ઉડે તો આપણે સાદુરૂપ આપીશું. હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં શું છે, જન્મદિવસ એક જ હોય તો આપણે ફરીથી બીજી ઘટનાને આપણે ઘટના બી લઈશું, બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય તે ઘટનાની સંભાવના છે. ઘટના બી ઉદ્ભવવાના પ્રયત્નોની સંખ્યા. ચલો હવે બંનેનો એક દિવસ એક જ જન્મદિવસ હોય તો વર્ષમાં એવો એક જ દિવસ હશે કે જે બંનેનો જન્મદિવસ એક જ દિવસે આવતો હોય. તો દાખલા તરીકે એ દિવસને કહીશું આપણે એક જ. તો ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા થઈ
एक तो फरीती आपने संभावना शोधवी है तो पी ऑफ बी बराबर एक घटना बी उद्भवना परिणामों की संख्या भाग्या कुल परिणामों की संख्या 365 तो अँ अपने जवाब आ एक अपॉन 365 तो मित्रों आ रीते रकम कोईपण नहीं पर आप आ दाखिल सहलाई थी गणी सकी आ दाखला अंदर एटलू याद रखू कि वर्षनो दाखिल है एट कुल 365 थाय बराबर वर्षमती दिवसों वर्षमती सामन जन्मदिवस माग्यो एट वर्षमती सामन माग्यो 365 अपने छेद में मूकीने गणी सकी बराबर तो आ तमने दाखिल समझ पड़ो हे बीजू एक उदाहरण लीए चोपड़ी स्वाध्याय एक बीजो एक दाखिल लीए ए दाखिल शू कह मागे कि एक गल्ला में 50 पैसा 100 सिक्का 1 रुपया 50 सिक्का 2 रुपया 20 सिक्का 5 रुपया 10 सिक्का है मित्रों एक गल्लो है जेनी अंदर जुदा जुदा सिक्का भरेला पड़ा है જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો એક 50 પૈસાનો સિક્કો હોય 2 રૂપિયા 5નો સિક્કો નહીં હોય આ ખાસ જોજો મિત્રો ઘણી વખત શું છે અને પૂરક ઘટના છે નહીં ઉપર ધ્યાન આપતા નથી પણ એ સ્પષ્ટ કહ્યું છે કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય એટલે સંભાવનાના પરિણામો કાઢીએ ત્યારે નહીં ઉપર ભાર મૂકવાનો છે નહીં હોય તેની સંભાવના કેટલી છે બરાબર તો આપણે આ દાખલો છે એ દાખલાની અંદર સૌથી પહેલા આપણે થોડા રફ વર્કમાં જઈશું કે સિક્કા કેટલા છે તો સિક્કાની જરા ગણતરી કરી લઈએ તો આપણે કુલ શક્ય પરિણામ તો બોલો 50 પૈસાના કેટલા સિક્કા છે તો 100 સિક્કા હું ગણતરી કરું છું કે 50 પૈસાના 100 સિક્કા 1 રૂપિયાના કેટલા સિક્કા છે 50 સિક્કા તો 1 રૂપિયાના 50 કરવું 2 રૂપિયા કેટલા સિક્કા છે 20 સિક્કા 5 રૂપિયા કેટલા સિક્કા છે 10 સિક્કા બરાબર આમ કુલ સિક્કા કેટલા થયા એનો સરવાળો કરો 0 વત્તા 0 0 0 તો 0 આવી 5 ને 2 7 ને 1 8 1 નો 1 કુલ સિક્કા કેટલા છે 180 તો અહીં તમારે કુલ પરિણામોની સંખ્યા 180 થશે તો પહેલી લીટી આપણે હંમેશા સંભાવનાના દાખલામાં કુલ પરિણામો કેટલા છે એ કાઢવું પડે તો કુલ પરિણામો આપણને કેટલા મળ્યા મિત્રો 180 તો અહીં ગલ્લામાં કુલ સિક્કાઓની સંખ્યા 100 50 20 10 = 180 છે કુલ સિક્કા કેટલા છે 180 હવે આપણે પહેલી સંભાવના જોઈએ તો પહેલી સંભાવનાને આપણે શું ધારવાનું મિત્રો ઘટના પહેલી સંભાવનાને આપણે શું ધારીશું પહેલી સંભાવનાને આપણે ધારીશું ઘટના એ घटना एम शू मांग्यू छे 50 पैसा नो सिक्को होय घटना ए बराबर 50 पैसा नो सिक्को बार पड़े तेनी संभावना छे घटना ए ઉદ્ભવવાના શક્ય પરિણામો ચલો ઘટના એ ઉદ્ભવવાના શક્ય પરિણામો અહીં આપણે 50 પૈસાના સિક્કા કેટલા છે તો 50 પૈસાના કેટલા સિક્કા છે રકમ જોઈ લઈએ 50 પૈસાના 100 સિક્કા તો અહીં કેટલા લખીશું 100 માટે પી ઓફ એ બરાબર એની સંભાવના છે ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 100 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 180 જો અહીં છેદ ઉડે છે તો આપણે છેદ ઉડાડીએ શૂન્યથી શૂન્ય ઉડે જો છેદ ઉડતા હોય તો સાદુરૂપ આપવો જોઈએ શૂન્યથી શૂન્ય ઉડે 10 અને ઉપર છે 18 બેના ઘડિયામાં આવશે તો 5 અને 9 તો તમારી સંભાવનાનો જવાબ આપણે લખી દઈએ પહેલી સંભાવનાનો જવાબ આવ્યો 5/9
નવ તેને બ્રેકેટમાં મૂકી દઈએ. બરાબર. હવે બીજી સંભાવના જોઈએ. બીજી સંભાવનામાં શું મૂક્યું છે? રૂપિયા 5 સિક્કો નહીં હોય. તો પહેલાં તો આપણે ઘટનાને હંમેશા ધારી લઈશું. ઘટના બી બરાબર 5 સિક્કો, 5 રૂપિયાનો સિક્કો ગલ્લામાંથી બહાર ન પડે તેની સંભાવના છે. તો ચલો બીના પરિણામોની સંખ્યા અહીં આપણે સિક્કાઓ જોઈએ. ફરીથી રફરકમાં જઈએ તો 5 રૂપિયાના સિક્કા કેટલા છે? તો કે 10 સિક્કા. 5 સિક્કો ન પડે એટલે બાકીના આ સિક્કા પડી શકે. 5 સિક્કો ન પડે તો 50 પૈસાનો સિક્કો પડી શકે, 1 રૂપિયાનો સિક્કો પડી શકે અને 2 રૂપિયાનો સિક્કો પડી શકે. તો એના પરિણામોની અહીં સરવાળો કરો આટલા પરિણામોનો, તો 100 + 50 + 20 એટલે કેટલા થાય? 170. તો અહીં આપણે બીના પરિણામોની સંખ્યા કેટલી આવશે? 170. માટે પી બી બરાબર 170 / 180. સંક્ષિપ્ત રૂપ આપીએ તો શૂનથી શૂન ઉડી, તો પછી એનો જવાબ આવશે 17/18. તો આ રીતે આ પ્રકારના દાખલામાં આપણે એનો જવાબ લાવી શકીએ છીએ. ખ્યાલ આવે છે? હવે એના પછીનો એક દાખલો લઈએ. એના પછીનો એક દાખલો છે આપણો, એ દાખલાની પહેલાં રકમ જોઈ લઈએ કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલા 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી 1 ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો તેના પર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણવર્ગ સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી? બરાબર. અહીં જુદી જુદી સંભાવનાઓ પૂછી છે. તો પહેલાં તો આપણે કુલ પરિણામો કેટલા છે, તો કુલ પરિણામોની સંખ્યા અહીં કુલ પરિણામોની સંખ્યા બરાબર, ચલો 1 થી 90 સુધીના અંકો લખેલા છે. 1 લખેલો હોય, 2 લખેલા હોય, 3 લખેલા હોય, આમ જુદા જુદા 1 થી 90 લખેલા અંકો છે એટલે કુલ અંક અહીં આપણે અંકો થશે 90 અંકો થશે. કુલ અંક 90 થશે. હવે અહીં આપણે કુલ અંક 90 થાય એટલે કુલ પરિણામોની સંખ્યા છે આપણે 90 લખી શકીએ. એના પછી હવે પહેલી ઘટના છે, એ પહેલી ઘટનાને આપણે એના પરિણામો ધારીએ. તો પહેલી ઘટના શું કહે છે? શું કહે છે કે 2 અંકની સંખ્યા હોય એટલે આપણે પહેલી ઘટના છે એ ઘટનાને આપણે સંભાવના ધારી લઈએ પહેલી ઘટના માટે. તો પહેલી ઘટના માટે સંભાવના ધારી લઈએ. પહેલી ઘટનાની સંભાવનાને ઘટના એ શું કહે છે? તો કે ગોળ તકતી પર બહાર કાઢેલી ગોળ તકતી પર 2 અંકની સંખ્યા હોય. તો ઘટના એ ઉદ્ભવવાના શક્ય પરિણામો. ચલો હવે અહીં આપણે થોડું રફ ફરકમાં જઈએ. આપણી પાસે 1 અંક લખેલો, 2 અંક લખેલો, 3 અંક લખેલો, આમ 90 સુધીના સંખ્યાઓ છે. હવે એમાંથી આપણે 2 અંકની સંખ્યા કાઢવાની કહી છે. તો 2 અંકની સંખ્યા ક્યાંથી શરૂઆત થાય મિત્રો? તો કે 2 અંકની સંખ્યાની શરૂઆત થશે 10, 11. આમ જુદા જુદા તકતીઓ દેખો તો છેલ્લી તકતી હશે 90. હવે એમાં અહીં આપણે 2 અંકની અહીંથી 10 થી 90 સુધીની સંખ્યાઓ કેટલી થાય છે? તો 10 થી 90 સુધી 10 પણ ગણવાના છે. 10 પણ 2 અંકની સંખ્યા છે, 90 પણ 2 અંકની સંખ્યા છે. એટલે એની અંદર તમે 10 અને 90 સુધીની બધી સંખ્યા ગણો તો કુલ પરિણામ તમારે થશે 90 માંથી 10 બાદ કરીશું તો 80, અને 10 પણ ગણવાના છે એટલે 81 આવશે. કઈ રીતે ગણવા?
જો એમ ખબર ના પડે તો બીજી રીત જોઈએ કે 90 છે આપણી પાસે બે અંકની કુલ સંખ્યાઓ છે, એમાંથી એક અંકની સંખ્યા બાદ કરો તો એક અંકની સંખ્યા 1 થી 9 સુધીની, તો 9 બાદ કરો એટલે કેટલી થશે બે અંકની બાકીની સંખ્યા, બે અંકની તો 81 છે, બે અંકની સંખ્યા કહેવામાં આવે છે. તો અહીં તમારે રફ વર્કમાં બરાબર સમજવું પડે, પછી એ ઘટનાના પરિણામો તમારે લખવા પડે. તો અહીં આપણે એમ કહી શકીએ ઘટના એ ઉદ્ભવવાના શક્ય પરિણામો બરાબર 81, માટે હવે એની સંભાવના શોધીએ. પી ઓફ એ બરાબર 81 ભાગ્યા 90. ચલો છેદ ઉડાડીએ, 81 એટલે 9 9 81, 9 દાન 90, 9 થી 9 વળી ગયા તો 9 છેદમાં 10. આ જવાબને આમ લખો તો બી ચાલી શકે, 0.9. આ બંને જવાબ સાચા છે, બંને જવાબ ચાલી શકે. અપૂર્ણાંક લખો તો બી ચાલે ને દશાંશ અપૂર્ણાંક લખો તો પણ ચાલે, બંને જવાબ સાચા છે. હવે એના પછી બીજી સંખ્યા શું માગી છે, પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો અહીં આપણે હવે બીજો દાખલો છે એટલે એના માટે ઘટના બી લઈશું. તો કે 12 કાઢેલી તકતી પર, 12 કાઢેલી તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તે ઘટનાની સંભાવના છે, બરાબર. તો ઘટના બી ઉદ્ભવવાના શક્ય પરિણામો પહેલી લીટીમાં આપણે ઘટના ધારી લેવાની, બીજી લીટીમાં એ ઘટના ઉદ્ભવવાના શક્ય પરિણામો. હવે આપણે પરિણામો લખીએ કે પૂર્ણવર્ગ સંખ્યા. પૂર્ણવર્ગ સંખ્યા કોને કહેવાય મિત્રો? તો કે જે સંખ્યાનું આપણે વર્ગમૂળ શોધી શકાય. તો મને 1 થી 90 સુધી મારી પાસે સંખ્યાઓ પડી છે, એમાંથી પૂર્ણવર્ગ સંખ્યાઓ કાઢીએ તો પહેલી પૂર્ણવર્ગ સંખ્યા છે 1, એના પછીની સંખ્યા આવશે કઈ આવશે, 4, પછી 9, યાદ કરતા રહો, પછી 4 નો વર્ગ 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64 અને 9 નો 81 અને 10 તો 100. મોટા થઈ ગયા કારણ કે 100 તો આપણી પાસે 90 સુધીના સંખ્યાઓ પડી છે એટલે આટલી સંખ્યાઓ તમને મળી. કેટલી થાય છે? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9, એટલે 9 સંખ્યાઓ છે, એ 9 સંખ્યાઓ આપણને પૂર્ણવર્ગ સંખ્યા મળે. તો ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા બરાબર 9, માટે પી ઓફ બી બરાબર એની સંભાવના 9 ભાગ્યા કુલ પરિણામો કેટલા છે, 90. છેદ ઉડાડીએ તો 9 દાન 90, 9 થી 9 કટ, 1 છેદમાં 10, એટલે માટે આ જે પરિણામ છે એ પરિણામને જો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવું હોય તો 0.1 લખી શકીએ. આ જવાબ પણ સાચો છે મિત્રો, 1 દશાંશ જવાબ પણ ચાલી શકે. જો તમે અપૂર્ણાંકમાં લખો તો 1 દશાંશ અને દશાંશ અપૂર્ણાંકમાં લખો તો 0.1 પણ ચાલી શકે. તો આ રીતે તમે એનું સંભાવના શોધી શકો. હવે જો આપણે ત્રીજી સંભાવના માગી છે, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. કોના વડે વિભાજ્ય હોય? 5 વડે વિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના આપણે માગી છે. તો ઘટના સી લખીશું, 12 કાઢેલી તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના છે. ચલો હવે 5 વડે વિભાજ્ય સંખ્યા એટલે 5 વડે ભાગી શકાય. ચલો 1 થી 90 સુધી 5 વડે ભાગી શકાય. જો સંખ્યા કાઢવા જઈએ તો પહેલી છે 5, પછી બીજી સંખ્યા આવશે 10 15 20 25, આ બધા 5ના ઘડિયામાં આવે છે, 30 35 40, પછી 45 50 55 60 65 75
પંચ્યાસી અને નેવું કેટલી થઈ ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર, એટલે કુલ કેટલી થઈ 18, બરાબર. કુલ પરિણામો આપણને 18 મળે છે, એટલે 18 સંખ્યાઓ એવી છે 1 થી 90 સુધીમાં જેને 5 વડે ભાગી શકાય. જો બીજી રીત મિત્રો શીખવું, આમ પણ તમે લાવી શકો, દાખલા તરીકે 90 છે એને 5 વડે ભાગો તો 18 પંચા 90, તો અહીં પણ તમને 18 મળે છે. ટૂંકી રીતે તમને કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવશે તો 18 આવશે, આમ પણ તમે લાવી શકો. તો લખીશું ઘટના સી ઉદ્ભવવાના શક્ય પરિણામો બરાબર 18, તો સંભાવનાનું સૂત્ર શું થશે, પી ઓફ સી બરાબર 18 ભાગ્યા કુલ પરિણામો કેટલા છે, કુલ પરિણામો આપણે 90, 18 અને 90 કોના ગળિયામાં આવે, અહીં છેદ ઉડે છે તો આપણે ઉડાડીએ, 90 એટલે 18 પંચા 90, 18 થી 18 ઉડી ગયા તો 1/5, તો અહીં ઘટના સીની સંભાવના કેટલી આવી, 1/5. કદાચ એને દશાંશ અપૂર્ણાંકમાં લખવાય તો લખી શકો, તો 1/5 એટલે કેટલા કહેવાય, 1/5 હોય દશાંશ અપૂર્ણાંકમાં લખવા હોય, જવાબ દશાંશ અપૂર્ણાંકમાં લાવવો હોય તો 5 છે એટલે અંશ અને છેદ બંનેને 2 વડે ગુણાકાર કરો, એટલે 2 5 2 10 એટલે કેટલો થશે, 0.2. એટલે આનો જવાબ જો તમે 2 રીતે લાવી શકો, દશાંશ અપૂર્ણાંકમાં જવાબ 0.2 આવે છે અને અપૂર્ણાંકમાં જવાબ 1/5 આવે છે. ઘણા છોકરાઓ 18/90 લખીને છોડી દે છે, પણ એવું નથી, જ્યાં એના છેદ ઉડતા હોય એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી શકાતું હોય તો આપણે આપીને જવાબ લાવવો પડે છે. તો આ પ્રકારના દાખલા છે, બહુ ઈઝી છે, ફક્ત તમારે એની અંદર એટલું તાર્કિક કરવાનું છે કે કુલ પરિણામ કેટલા છે અને એ ઘટના માટેના પરિણામ કેટલા છે, બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ આવી જાય. તો બીજા કેટલાક દાખલા હું તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે આપું છું, જે તમે ગણશો અને એને સમજવા માટે પ્રયત્ન કરશો. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.